રોમાંચ ભર્યા સફરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે પાર્ટ ટુમાં. હું ધર્મેશ થામેલિયા, મારી ચેનલ મોજે મોજડીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો કરીએ એક રોમાંચનો અનુભવ મારી સાથે. આ રોમાંચ ભર્યું સ્થળ ક્યાં આવેલું છે? તો આ સ્થળ આવેલું છે ભારત દેશની અંદર મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની અંદર મુંબઈ, મુંબઈની અંદર પુણે, પુણે વિસ્તારની અંદર આવેલું છે લોનાવાલા. અને આ લોનાવાલાના ખપોલી પાલી રોડ પર આવેલું છે અમેઝિંગ વોટર થીમ પાર્ક, જેનું નામ છે અમેઝિકા થીમ પાર્ક. અમેઝિકા વોટર થીમ પાર્કનો અનુભવ કરાવવું મારી ચેનલના માધ્યમથી મોજે મોજડીમાં. તો મારી ચેનલ સાથે જોડાયેલા હો અને રોમાંચનો અનુભવ કરતા રહો. અમેઝિકા વોટર થીમ પાર્કની વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલ છે, તો ત્યાં જઈને અચૂકથી તમે જોઈ લેજો. તો ચાલો રોમાંચનો અનુભવ આપણે કરીએ. રોમાંચનું ખૂબ સુંદર અનુભવ કરાવતું સ્થળ એટલે કે મુંબઈમાં આવેલું અમેઝિકા વોટર પાર્ક અને અમેઝિકા રાઇડ્સ. અંદર કેવો રોમાંચ થશે, કેવી મજા આવશે એ આપણે અંદર જઈને માણીએ. આજના દિવસે આપણે જે જે રાઇડ્સનો અનુભવ કરવાનો છે તેની બધી માહિતી આ બોર્ડની અંદર એ આપવામાં આવી છે કે તમે કઈ રાઇડ કેવી રીતના તમે જશો, કેવો અનુભવ કરશો, એ બધી માહિતી આ બોર્ડની અંદર એ બતાવવામાં આવે છે. અને આપણે બધી રાઇડ્સની અંદર આપણે જવાનું છે અને ખૂબ એન્જોય કરવાનો છે. જોડાયા રહેલો મારી ચેનલ સાથે. ઉનાળાનો સમય છે ને એ સમય દરમિયાન તમે કંઈક ફરવા જવાનો વિચાર કરો છો, તો હું જે જગ્યાએ આવ્યો છું ત્યાં તમને સૂચન કરીશ કે ત્યાં તમારે અચૂકથી જવું જોઈએ. એ જગ્યા છે મુંબઈમાં આવેલી અમેઝિકા વોટર પાર્ક અને રાઇડ. આ બેનો તમે લાભ લઈ શકો છો, પણ અમારી પાસે દિવસ સીમિત છે, એક દિવસનો તમે કહે એટલે અમે માત્ર અમેઝિકા જે રાઇડ છે એનો જ આજે અનુભવ કરવાનો છે. આ અનુભવ કેવો રોમાંચ ભર્યો છે, ક્યાંક ક્યાં અમે હૃદયના ધબકારા ચૂકી ગયા એવો રોમાંચનો અનુભવ થયો છે. એવી બધી જગ્યાની રાઇડ હું આજે તમને મારા વિડીયોના માધ્યમથી એ બતાવીશ, તો મારી સાથે તમે જોડાઈ લેજો મારી ચેનલ મોજે મોજડીમાં. અનુભવ કરાવું રોમાંચની દુનિયાનો અમેઝિકા વોટર રાઇડ. હા, અમુક રાઇડ તો એવી છે ને કે તમે ઉપર જાઓ ને તો તમને એમ લાગે એ ભગવાનના ચરણ સ્પર્શ કરીને પાસા આવ્યા, એટલે ધ્યાન રાખવું હો, એટલી બધી ઊંચી વહી જાય છે. એટલે ભગવાનને જે કાંઈ પ્રાર્થના કરી હોય ને, કોઈની માફી માગી હોય તો આ રાઇડમાં માગી લેજો, પણ નક્કી નહીં જો છટકીને જો ઉપર વહી ગયા ને તો ભગવાનને અરે સીધો તમારો ભેટો થઈ જાય બાપા. રોમાંચનો અનુભવ કરાવતી આ રાઇડ છે. અત્યારે હું તમને ખાલી દેખાડું છું અને થોડી વાર પછી આની અંદર જે બેસે ને એના કેવા હાલ થશે, એનો કેવો આમ કહેવાય ને કેવો અનુભવ થશે ને એ હમણાં તમને થોડીક વારમાં દેખાડું છું. જ્યારે ભરાઈ જાય ને પછી જે રાઉન્ડ એન્ડ રાઉન્ડ જે ઘૂમે ને, પછી જે લોકો મજા લે ને એ બતાવી છે મારે તમારે, જોઈએ કેવી મજા લે છે બધા.
જ્યારે જ્યારે તમે આવી રાઈડની અંદર બેહો ને ત્યારે બાપા થોડુંક ઓછું ખાઈને બેહવું, કારણ કે ભરેલું પેટ હશે ને તો તમે જેમ ઉપર નીચે થાહો ને એટલે તમારા પેટમાં ગોટાળા છે ને ઊંસા નીચા થાય છે, એટલે મજા નહીં આવવા દે. એટલે આવી રાઈડમાં જ્યારે જ્યારે બેહો ને એટલે ઓછું ખાઈને બેહવું બાપા, એટલે શું છે મજા લઈએ કંઈ, અને એ મજા છે ને બીજા નહીં આવી કંઈ, કારણ કે જો તમારા પેટમાં ગોટાળા ચડે ને બાપા અને ઉલટી બુલટી થાય તો બિચારાની કંઈકની મોજું આપણી બાજુમાં બેઠા હોય ને એની બગડી જાય. એટલે ધ્યાન રાખવું, ઓછું ખાઈને બેહવું, મજા લેવી. બીજું તમને ખાસ એ કહેવાનું કે આવી જ્યારે રાઈડમાં બેહો ને ત્યારે મોબાઈલ બાપા ખિસ્સામાં રાખવો, બહાર કાઢીને છે ને વિડીયો ઉતારવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે તમારા હાથમાં મોબાઈલ રહેશે ને છટકીને કોકના તોલામાં પડશે ને તો માથું કોકનું ફૂટી જશે, અને જો હેઠો પડશે તો તમારો ફોન ફૂટી જશે. એટલે મહેરબાની કરીને છે ને કોઈ આવા ખેલ કરવા નહીં, અને જો કે આવા ખેલ તો છે ને આ સગડોળવાળા કરવા જ નથી દેતા, તમારે આગળ મોબાઈલ ભળી જાય ને એટલે એ જ લઈ લેશે, પણ આપણે બહુ વૈજ્ઞાન કરવા નહીં, ને મોબાઈલ છે ને ખિસ્સામાં રાખવો બાપા. આ રાસમાં બેસીને તમારો હાહા સડી ગયો હોય ને તો હાલો હું તમને છે ને ભણેરામાં જે પ્રદર્શન બનાવ્યા છે ને જોરદાર એની તમને મોજ કરાવું. કહેવાય ને કે ભલ ભલાની ભીહ પડી જાય ને એવા આ ભણેરામાં પ્રદર્શન બનાવ્યા છે.
બધી રાઇડ્સમાં બેસી લીધું હોય ને બધાય શો મસ્ત મજાના પૂરા કરી લીધા હોય ને, અને જો તમારી પાસે થોડો સમય વધે ને તો એ તો અહીંયા બહાર છે ને મસ્ત મજાના રેસ્ટોરન્ટો છે, તળાવનો કાંઠો છે, આ બધી જગ્યાએ જમવાનું સારામાં સારું મળે છે. એ તમારા પાકીટની અંદર જેટલા પૈસા વધારે એટલી ડીશ મોટી, એવો અહીંનો નિયમ છે. અને હજી મારે છે ને તમને મોજ કરાવવાની બાકી છે. આ બધી મોજ હું તમને મારા ત્રીજા વિડીયોમાં કરાવીશ. એટલે જો મારી ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાની રહી ગઈ હોય ને તો અત્યારે ને અત્યારે કરી દેજો, જેથી કરીને મારો ત્રીજો વિડીયો આવે એટલે એમાં તમને મોજ આવે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો, વધારે ગમ્યો હોય તો બીજાને શેર કરી દેજો, અને તમને કંઈક કમેન્ટ કરવાનું મન થયું હોય તો એ પણ કરી દેજો. મળીએ આપણે પાર્ટ 3ના વિડીયોમાં. નમસ્કાર.